ને મિત્રો મજામાં મિત્રો પીએસઆઈ ની જે પરીક્ષા છે એમાં પઝલ જયારે ઘણા લોકો છે ને આવું પેલું જોઈને મૂકી દે પણ તમે વિચારો મિત્રો કે આટલું સમજણમાં થોડીક વાર લાગશે પણ પછી તો પાંચે પાંચ પ્રશ્નના ફટ 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 જવાબ આપી શકશો તો અને કશું હોતું નથી મિત્રો તમે પઝલ ને જેમ તમે એન્જોય કરશો એમ તમને બહુ જ મજા આવશે જેમ કે એ બી સી ડી અને ઈ એમ પાંચ મિત્રો છે હવે એ છે બી કરતા ટૂંકો છે હવે મિત્રો આમાં શું કરવાનું ખબર છે કે આપણે ખબર છે ટૂંકો અને લાંબો તો અહીંથી જ આપણે કરીએ કે એ છે એ બી કરતા ટૂંકો છે એટલે બી કરતા એ ટૂંકો છે મતલબ ટૂંકો નીચે લખી બરાબર જો એ છે એ બી કરતા ટૂંકો છે એટલે ટૂંકો લાંબો કહ્યું તો ઉપર મુકત બરાબર પણ ઈ કરતા ઊંચો છે ફરીથી કોની વાત હાલે છે ઈ જરાક જોવાનું એ બી કરતા ટૂંકો છે પણ ઈ કરતા ઊંચો છે જોજો ઈ કરતા ઊંચો થઈ ગયો બરાબર એટલે આમ કલ્પનામાં જોડો એટલે આમ ઉપર નીચે લખશો એટલે થઈ ગયું સૌથી ઊંચો સી છે બરાબર આ સી થી ઉપર તો કોઈ છે જ નહીં એટલે આ ફાઈનલ બરાબર સૌથી ઊંચો અને ડી છે એ બી કરતા થોડો ટૂંકો છે અને એ કરતા થોડો ઊંચો છે એટલે બી નું સ્થાન તમને ખબર પડી ગઈ શું કહે છે કે બી કરતા ટૂંકો અને એ કરતા થોડો ઊંચો ધેટ મીન્સ તમને ખબર પડી છે કે ડી છે એ આની વચ્ચે આવે હું થોડું કમર્સમાં અહીં લખી નાખું અહીંયા બી છે ને અહીંયા ડી ઇઝ ઇટ ઓકે તો કામ મિત્રો પતી ગયું હવે તો તમે આમ એક સેકન્ડમાં જવાબ આપી શકશો કારણ કે આમાં બીજું કશું હોતું જ નથી ફરીથી જોઈ લો એબીસીડી ઈને આપણે ગોઠવવાના છે સીધે સીધું કે આપણે પહેલા વાંચીને પછી એમની જરૂર નથી સીધું વાંચો સીધું સ્ટાર્ટ કરી દો પાંચે પાંચ મિત્રો છે એ છે એટલે જો આ ખાસ ધ્યાન કોઈ એ બસ આને બેઝ બનાવ એ એટલે આની વાત છે બી કરતા ટૂંકો એટલે આ બી કરતા ટૂંકો છે પણ ઈ કરતા ઊંચો છે ઈ કરતા ઊંચો છે સૌથી ઊંચો સી છે ઓકે અને ડી ની વાત છે તો ડી એટલે શું તો કે ભાઈ બી થી થોડો ટૂંકો અને એ કરતા થોડો ઊંચો બસ બધા ગોઠવાઈ ગયા હવે તમને જે પૂછે આમથી ક્રમ પૂછે સૌથી ના નીચું કોણ બરોબર ગમે તે પૂછા આવડશે ચાલો સૌથી ટૂંકો તમે તરત કહેશો કોણ હશે ઈ થઈ ગયો ને ઈવડો ઈ સૌથી ટૂંકો જો તે ઊંચાઈના ક્રમમાં ગોઠવવામાં આવ્યું ઊંચાઈ એટલે બરાબર ઊંચાઈના ક્રમ તો જે તે ઊંચાઈના ક્રમમાં ઉભા રહે તો વચ્ચે કોણ હોય તમે જ કહો વચ્ચે કોણ છે ડી કારણ કે આજુ આમ ઊંચાઈના ક્રમમાં જ છે ગોઠવાયેલ છે તો કોણ આવશે ડી પછી કે ઊંચાઈના વધતા ક્રમમાં તો આ વધતા ક્રમ જ છે કે પેલા ઈ પછી એ વધતા જાય છે બરાબર તો ઊંચાઈના વધતા ક્રમમાં ઉભે તો બીજા ક્રમે ચાલો બીજા ક્રમે કોણ આવશે એ જોજો પેલો ક્રમ આ બીજો ક્રમ એટલે એ પણ જવાબ આવી જશે એ પછી ઊંચાઈના ઉતરતા ક્રમ આ ઉતરતા ક્રમ એમાં બીજા સ્થાને કોણ આવશે તો એમાં બી બરાબર ક્લિયર છે આ પેલો આ બીજો ત્રીજો ચોથો પાંચમો પછી ડી કરતા ઊંચો પણ સી કરતા ટૂંકો ફરીથી કોનાથી તો કે ભાઈ ડી કરતા ઊંચો અને સી કરતા ટૂંકો કોણ હોય બી જોઈ ને તો એનો જવાબ શું હશે બી તો મિત્રો મજા આવી તો આવા સમ પૂછાય છે આવા પઝલ ખાસ કરજો અને કંઈ ટેન્શન નહીં ઝડપ કરજો પણ સાચું પડવું જોઈએ ઇઝ ઇટ ઓકે ઓલ ધ બેસ્ટ અને હા કોમેન્ટ્સની રાહ સાથે આવજો